ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જો વિજ્ઞાનમાં પાઠ 3 છે આપણો, રેસાથી કાપડ સુધી. હવે આ પાઠની અંદર તમે ઊન ઘેટાઓમાંથી આપણને મળે છે અને ઊનના વસ્ત્રો આપણે બનાવીએ છીએ જુદી જુદી પ્રોસેસ દ્વારા, એના વિશે આપણે સમજ્યા બરાબર. હવે આવે છે આપણે રેશમ એટલે કે સિલ્ક. હવે શું આવે છે? રેશમ એટલે સિલ્ક. આ રેશમ જે છે એ રેશમના કીડામાંથી મળે બરાબર. હવે તમે રેશમનો કીડો તો જોયો જ નહીં હોય, જોયો છે વિદ્યાર્થી મિત્રો? રેશમના કીડાને તમે જોયો જ નહીં હોય. હું તમને ચિત્રની અંદર બતાવીશ રેશમનો કીડો બરાબર. હવે આ જે રેશમ છે ને એ પ્રાણી જ રેશા કહેવાય. રેશમ શું કહેવાય? પ્રાણી જ રેશા બરાબર. ધ્યાનથી જુઓ તમે અહીંયા, તો આ જે તમારો રેશમનો કીડો છે એ રેશમનો કીડો જુઓ છો, તમે જોઈ શકો છો કેવું લાગે છે. અહીંયા આ જુઓ, આ રેશમના કીડાઓ છે. આ રેશમના કીડાઓ છે ને એ રેશમના તારનું નિર્માણ કરે છે. રેશમના કીડાઓ રેશમના તારનું નિર્માણ કરે છે બરાબર. હવે આ રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાઓનો ઉછેર કરવામાં આવે છે. આગળ બીજા વિડીયોની અંદર તમે જુઓ એટલે તમને વધારે ખબર પડે, આગળ જોશો તો ખબર પડશે. આ શું છે? રેશમના કીડાઓ. આ રેશમના કીડાઓ જે છે એ રેશમના કીડાઓ એનો ઉછેર કરવાનો બરાબર. રેશમના કીડાનો ઉછેર કરવો એને સેરીકલ્ચર કહે છે. એને શું કહેવાય? સેરીકલ્ચર. સેરીકલ્ચર કોને કહીશું? તો રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કીડાનો ઉછેર કરવો તેને સેરીકલ્ચર કહે છે બરાબર. આગળ આવે છે, જુઓ ચિત્રમાં જુઓ. તમને એમ થશે કે ટીચરે સાડીઓ કેમ બતાવી હશે બરાબર. નવાઈ તો લાગશે જ, પણ આવી સાડીઓ આપણા ઘરે હશે. મમ્મીની સાડી, દાદીની, કાકીની બરાબર, આ બધાની સાડીઓ હોય એ તમે જોજો. અહીંયા જુદા જુદા પ્રકારના રેશમ અને રેશમી કાપ સાડીઓ વિશે જાણકારી આપણે કોની પાસેથી મેળવીએ? તો મમ્મી પાસેથી મેળવીએ અથવા તો દાદી પાસેથી મેળવી શું બરાબર. હવે આ રેશમ મેળવવાની જે પદ્ધતિઓની આપણે ચર્ચા કરીએ એ પહેલાં આપણે રેશમનો જે કીડો જોઈએ ને એ રેશમના કીડાના જીવનચક્ર વિશે તો આપણે જાણવું પડે કે નહીં. તો એ રેશમના કીડાની આપણે જીવનગાથા સમજીએ, રેશમના કીડાની જીવનગાથા બરાબર. એટલે આ જે રેશમનો કીડો છે, જો અહીંયા સરસ મજાનો તમને રેશમનો કીડો બતાવેલો છે છે આ માદા રેશમનો કીડો બરાબર. આ માદા રેશમનો કીડો જે છે એ કીડો શું કરે છે? આપણને ઈંડા આપે છે. દેખાય છે તમને ઈંડા ચિત્રની અંદર? હા વિદ્યાર્થી મિત્રો, જુઓ આ જે ઈંડા છે ને એ ઈંડા કેટરપિલર અથવા એમાંથી જે નીકળે ડિમ્પ નીકળે એમ કહે છે કે ભાઈ ડિમ્પ નીકળે એને કેટરપિલર અથવા તો રેશમનો કીડો પણ કહેવાય. જુઓ કેટલા બધા રેશમના કીડાઓ છે તમે જોઈ શકો છો, એને કેટરપિલર પણ કહેવાય અને રેશમનો કીડો પણ કહેવાય છે, કેટરપિલર અથવા તો રેશમનો કીડો. હવે આગળ જુઓ, આ જે તમારું કેટરપિલર છે એટલે કે રેશમનો કીડો, આ રેશમનો કીડો છે એ વૃદ્ધિ પામીને એના પછીની અવસ્થાઓ એ વૃદ્ધિ પામે છે અને એના પછીની જે અવસ્થા છે એ પ્યુપા કહેવાય. એના પછીની અવસ્થાઓ કઈ કહેવાય? પ્યુપા બરાબર. આ જે પ્યુપા છે એ પ્યુપા કહેવાય. હવે એ શું કરે છે બરાબર? તો એ જ્યારે આ પ્યુપા આપણે કહ્યું ને તો પ્યુપા એ પોતાની આસપાસ શું કરે છે? જાળું રચે છે. આ જાળું છે એને પકડી રાખવામાં મદદરૂપ થાય છે. આ જાળું રચે એ જાળું શું કરે છે? એને પકડી રાખવામાં મદદરૂપ થાય છે. હવે આગળ જોઈએ,
ત્યારબાદ તે પોતાના માથાને આ અહીંયા જુઓ તમે માથાને શું કરે છે, અંગ્રેજી આઠ. આપણે અંગ્રેજી આઠ તો જોયો છે ને તમે કે નથી જોયો? અંગ્રેજી આઠ, આ રીતે અંગ્રેજી આઠ આપણે કરીએ છીએ. એવા આઠ આકારની અંદર શું કરે છે, એક છેડાથી બીજા છેડા સુધી પોતાના માથાને લઈ જાય છે. હું આગળના તમને ચિત્રમાં બતાવીશ. જુઓ, દેખાય છે તમને કે નથી દેખાતું? આ જુઓ, અહીંયા છે અંગ્રેજી આઠ. તમે શોધતા જ હશો ચિત્રમાં, પણ અહીંયા જુઓ તમને ખ્યાલ આવશે. તો એ શું કરે છે, ત્યારબાદ એ પોતાના માથાને અંગ્રેજી આઠ આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. હવે એ દરમિયાન શું કરે, કેટરપિલર પ્રોટીનના બનેલા તાંતણાનો સ્ત્રાવ કરે છે. બરાબર, એ શું કરે છે, પ્રોટીનના બનેલા તાંતણાનો સ્ત્રાવ કરે છે. અને આ જે સ્ત્રાવ થાય, પ્રોટીનના બનેલા તાંતણાનો જે સ્ત્રાવ થયો, એનાથી શું કરે છે, એ હવાના સંપર્કમાં આવતા એ રેશમનો તાર બને છે. હવાના સંપર્કમાં આવે છે ત્યારે રેશમનો તાર બને છે. હવે ઝડપથી કેટરપિલર શું કરે, તો આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે. કેટરપિલર છે એ શું કરે છે, આ તાર વડે પોતાની જાતને ઢાંકી દીધી. બરાબર, હવે એનું હવે એમાં શું થશે, આખું આવરણ થઈ ગયું એના ઉપર. બરાબર, તાર વડે પોતાની જાતને ઢાંકી દીધી અને તે પ્યુપામાં રૂપાંતરિત પામે છે. આ ઢાંકવા માટેનું જે આવરણ એને કોસેટો કહેવાય. આ ઢાંકવા માટેના આવરણને શું કહીશું, કોસેટો. બરાબર, તો અહીંયા જુઓ આ રેશમનો તાર તમને બતાવેલો છે. જુઓ એરો કરીને એ રેશમનો તાર શું કર્યો, તો એ રેશમનો તાર વડે એણે પોતાના શરીરને ઢાંકી દીધું. બરાબર ને, જોવાય છે. હા, હવે એ આગળ શું આવે છે કે આજુબાજુનું આવરણ, આ ઢાંકવા માટેનું એનું જે આવરણ બનાવ્યું, એ આવરણને આપણે કોસેટો કહીએ છીએ. આ આવરણ એને શું કહેવાય, કોસેટો. બરાબર, અને પછી આગળના ચિત્રમાં જુઓ, એ જો કોસેટો હતો, એ કોસેટામાં પછીની કઈ અવસ્થા આવી એ તો તમને ખબર પડી જ ગઈ. આ જુઓ, આ શું બન્યું, તો પતંગિયું. બરાબર, એ પતંગિયામાં રૂપાંતરિત થાય છે. શેમાં રૂપાંતર પામે છે, પતંગિયામાં. રેશમના તારનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ, હવે તો ખ્યાલ આવશે, વસ્ત્રો બનાવવા માટે કરીએ ને. તો રેશમના તારનો ઉપયોગ વસ્ત્રો બનાવવા માટે કરીએ છીએ. અહીંયા એરો મારીને તમને બતાવેલા છે. બરાબર, આ જે કોસેટો, પછી રેશમના તાર, પછી શું બતાવ્યું છે, રેશમનું કાપડ. બરાબર, એટલે રેશમના વસ્ત્રો બનાવવા માટે એનો તારનો ઉપયોગ થાય છે. હવે આપણે તો કલ્પના ન કરી શકીએ કે આ રેશમનો જે તાર છે એ તાંતણો કેટલો મજબૂત હશે. તમને ખ્યાલ આવે છે, આ રેશમનો તાંતણો વિદ્યાર્થી મિત્રો એટલો કેવો હોય, તો તાંતણો સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે. આ રેશમનો તાંતણો છે એ તાંતણો સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે. હવે રેશમના જે દોરાઓ છે, રેશમના કીડાના કોશેટોમાંથી રેશમના દોરા આપણે મેળવીએ છીએ. એટલે રેશમના કીડાઓના ઘણા બધા પ્રકારો છે, રેશમના કીડાના ઘણા બધા પ્રકારો છે. બરાબર, એઓ એકબીજા કરતાં જુદી જુદી રીતે તરી આવે છે. એમના વડે મળતા જે રેશમનો તાર છે એમનું પોત કેવું હોય, તો કોઈ બરછટ પણ હોય, લીસું હોય, ચમકવાળું હોય, ગમે એવા પણ જુદા જુદા હોય છે. આની અંદર તમે જુઓ તો ટસર સિલ્ક વંચાય છે તમને અહીંયા, ટસર સિલ્ક. બરાબર, પછી જુઓ આગળ, મુગા સિલ્ક. બરાબર, કયું સિલ્ક, કયું, મુગા સિલ્ક. અને ત્રીજું છે આપણું કોસા સિલ્ક. હા, કોસા સિલ્ક. બરાબર, હવે
આ જે બધા છે એનો ઉપયોગ આપણે અહીંયા જોશું ને એટલે તમને વધારે ખ્યાલ આવશે. આ બધા જે સિલ્ક છે એ જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી આપણને મળે છે. રેશમના કીડાઓ જુદા જુદા બરાબર અહીંયા આપેલા છે સામે. એ કીડાઓ એના વડે આપણે રેશમના તાર મેળવીએ છીએ. સૌથી સામાન્ય રીતે રેશમનો કીડો એ મલબેરી રેશમનો કીડો છે. સામાન્ય રેશમનો કીડો કયો? તો મલબેરી રેશમનો કીડો. અહીંયા બતાવું, જુઓ આ જો આ કીડાઓ છે ને એ મલબેરી રેશમના કીડાઓ છે. આ કયા કીડાઓ છે? મલબેરી રેશમના કીડા છે બરાબર. આ કીડાના કોશેટોમાંથી મળતો રેશમનો તાર મુલાયમ, ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે. આ મલબેરી રેશમના કીડાઓમાંથી આપણે મેળવેલો રેશમનો તાર એ કેવો હોય છે? તો મુલાયમ, પછી ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તમને? હવે પ્રવૃત્તિ આવે છે. જો આ રેશમના કીડાઓનું પાલન આપણા ભારતમાં, ઉછેર અને પાલન ભારતમાં થાય છે, ખ્યાલ આવે છે ને, એ ભારતમાં એનો વ્યવસાય જ છે, ખૂબ પ્રાચીન વ્યવસાય. વેપારી ધોરણે ભારતમાં બહોળા પ્રમાણની અંદર રેશમનું ઉત્પાદન થાય છે. હવે પ્રવૃત્તિ આપણે આવે છે એવી કે ભાઈ જુદા જુદા પ્રકારના રેશમના જે ટુકડાઓ હોય એ ટુકડાઓ નાના નાના ભેગા કરી અને સ્ક્રેપબુકમાં ચોંટાડો. હવે તમારે એ શું કરવાના છે? તો ચોંટાડવાના નથી, કારણ કે આપણે દરજીના ત્યાં અત્યારે આપણી જે આ પરિસ્થિતિ છે એના કારણે, કોરોનાના કારણે આપણે બહુ બહાર જઈ શકતા નથી, એટલે આપણે એવા બધા કાપડ તો મેળવી શકીશું નહીં. હું તમને અહીંયા બતાવું છું બરાબર, એ કાપડ અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ. તો અહીંયા જોશો તમે બરાબર, તો આ જે છે તો એ મલબેરી સિલ્ક બરાબર, એ મલબેરી રેશમના કીડામાંથી મળે છે. પછી ટસર સિલ્ક, એરી સિલ્ક અને મુગા સિલ્ક, સામે એમના કીડાઓ આપેલા છે એવા કીડાઓમાંથી શું થાય છે? એ આપણને પ્રાપ્ત થાય છે. પછીની પ્રવૃત્તિ આવે છે 3.6, એ પ્રવૃત્તિ છે શુદ્ધ રેશમ અને કૃત્રિમ રેશમ. શુદ્ધ રેશમ અને કૃત્રિમ રેશમની દોરી આપણે લઈએ અને એમને સળગાવીએ તો સળગાવતા કેવી ગંધ મળે છે, ગંધમાં શું તફાવત છે એ આપણે આના ઉપરથી સમજીએ. ભાઈ શું લીધું છે? તો રેશમની દોરી, શુદ્ધ રેશમ એટલે કે કુદરતી રેશમ બરાબર. કયું રેશમ છે? કુદરતી રેશમ. આ જે કુદરતી રેશમ છે એ કુદરતી રેશમ અને આ કૃત્રિમ રેશમ એ બંનેને શું કરવાનું કહ્યું? તો કાળજીપૂર્વક બાળવાનું કહ્યું, એમને સળગાવીએ અને સળગાવવાથી આપણને શું મળે છે બરાબર, કેવી ગંધ આવે છે એ જોવાનું. તો આ આપણે જે કુદરતી રેશમ છે એને બાળીએ ત્યારે એ વાળ બળતા હોય એવી ગંધ આવે છે, જ્યારે કૃત્રિમ રેશમને બાળીએ ત્યારે પ્લાસ્ટિક બળતું હોય એવી વાસ આવે છે. તો કેમ એવી વાસ આવતી હશે? તો સાંભળો તમે બધા, કે જ્યારે કુદરતી રેશમ હતું ને એ રેશમ રેશમના કીડાના કોશેટોમાંથી મળેલું હતું બરાબર, એટલે પ્રાણીજ રેશામાંથી મળે છે એમ કહીએ આપણે. જ્યારે કૃત્રિમ રેશમ હતું એ પ્લાસ્ટિક જેવા પોલિમર પદાર્થોની અંદરથી શું કરવામાં આવ્યું છે? મેળવવામાં આવેલું છે, રાસાયણિક પ્રક્રિયા કરી અને મેળવવામાં આવેલું છે. અને એ કૃત્રિમ રેશામાંથી મળ્યું કહેવાય બરાબર, એટલે એ બળે છે ત્યારે પ્લાસ્ટિક બળતું હોય એવી વાસ આવે બરાબર. એટલે કૃત્રિમ રેશમ જ્યારે આપણે બાળીએ છીએ ત્યારે પ્લાસ્ટિક બળતું હોય એવી વાસ આવે છે. કેમ? કારણ કે એ પ્લાસ્ટિક જેવા પોલિમર પદાર્થોમાંથી રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવવામાં આવ્યું છે, એટલા માટે એ બળે છે ત્યારે પ્લાસ્ટિક બળતું હોય તેવી વાસ આવે છે. અને એ કુદરતી રેશમ છે, એ કુદરતી રેશમ જ્યારે બાળીએ છીએ ત્યારે, કારણ કે કુદરતી રેશમ છે ને એ રેશાઓ આપણને આ રેશમના કીડાઓમાંથી મળેલા છે બરાબર, એ પ્રાણીજ રેશા છે, એને આપણે બાળીએ ત્યારે શું થાય છે? તો એ આપણને
વાળ બળતા હોય એવી ગંધ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આખા વિડીયોની અંદર તમે શું જાણ્યું? કીડાઓના જીવનચક્ર વિશે આપણે સમજ્યા, અને રેશમ એટલે કે કુદરતી રેશમ અને કૃત્રિમ રેશમને બાળવાથી આપણને કેવી ગંધ આવે છે એના વિશે સમજ્યા, અને એનો તફાવત લગતા પણ તમને આવડી ગયો કે નહીં? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ તફાવત અહીંયાથી જ આવડવો જોઈએ. આ તફાવત અહીંયાથી આપણે સમજીને જ આપણે લખીશું કે જે કુદરતી રેશમ છે એ રેશમના કીડાઓના કોષેટોમાંથી મળે છે, જ્યારે કૃત્રિમ રેશમ છે એ પ્લાસ્ટિક જેવા પોલિમર પદાર્થોમાંથી રાસાયણિક પ્રક્રિયા કરીને મળે છે. બરાબર. કુદરતી રેશમ છે એ પ્રાણીજ રેશામાંથી મળે, જ્યારે કૃત્રિમ રેશમ છે એ કૃત્રિમ રેશામાંથી મળે છે. અને જે કુદરતી રેશા આપણે જે છે એ બળે છે ત્યારે વાળ બળતી હોય એવી વાસ આવે છે, જ્યારે કૃત્રિમ રેશમ બળે છે ત્યારે પ્લાસ્ટિક બળતું હોય તેવી વાસ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી જ ગઈ હશે. હવે આગળ આપણે બીજા વિડીયોની અંદર આગળ વધારે સમજીશું. ચિત્રો દ્વારા ભણવાની તો તમને ખૂબ જ મજા આવતી હશે. બરાબર. તો દરરોજ તમે વિડીયો જોવાનો રાખો દરેક વિષયનો, અને એમાંથી કંઈક સમજો. બરાબર. હવે આવતા વિડીયોમાં વધારે સમજીશું. ઓકે, બાય.